क्रिसमा वाला भाइयों बहनों सजनों, दर वर्षे 14 जानुआरी ना रोज समग्र धर्मसभा नोलाना संत फेलिक्स नो त्यौहार उजवे छे। तेमनो जन्म 3 सदी में इटाली ना नेपल्स मुकामे थयो हतो। तेमणे बाळपणथी ज पोताना माता-पिता पासेथी प्रभुना मार्गे चालवानुं शिक्षण मळ्युं हतुं। તેમણે પોતાનું જીવન ભલાઈના કાર્યો કરવામાં ગાળ્યું। બાળપણથી જ તે પ્રભુના કાર્યો કરતા અને પ્રભુના માર્ગ પર ચાલતા હતા। તેમના ભાઈની સાથે તે હંમેશા પ્રાર્થના કરતા હતા, પરંતુ બંને ભાઈઓએ અલગ અલગ માર્ગ પસંદ કર્યો। તેમના ભાઈએ આર્મીમાં જવાનો નિર્ણય કર્યો તો સંત ફેલિક્સે પ્રભુના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો। તેમના ભાઈએ દેશની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તો સંત ફેલિક્સે દેશ અને દુનિયાની સેવા માટે જીવન સમર્પિત કર્યું। સંત ફેલિક્સે સેમિનારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું તથા દર્શન શાસ્ત્ર તેમજ ઈસ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કર્યું। તેમની પુરોહિત દીક્ષા થઈ અને તેમની પુરોહિત દીક્ષાના કેટલાક વર્ષો પછી તેમને નોલાના ધર્માધ્યક્ષ બનાવવામાં આવ્યા। તેમણે પોતાના ધર્મ પ્રાંતને કુશળતાથી સંભાળ્યો અને લોકોને પ્રભુ તરફ વાળ્યા। લોકોએ તેમની પર વિશ્વાસ કરતા પ્રભુને સમર્પિત કર્યા। તન મન ધનથી તેમણે પ્રભુની અને લોકોની સેવા કરી। રાજાએ ધર્માધ્યક્ષ મેક્સમુસની ધરપકડ કરવાનું ફરમાન કર્યું, પરંતુ મેક્સમુસ ત્યાંથી જતા રહ્યા। પરિણામે તેમના બદલે સંત ફેલિક્સને કેદી બનાવી જેલમાં પૂરી દીધા। તેમને કેટલાય પ્રકારની પીડા આપવામાં આવી, પરંતુ તે કષ્ટો પીડાથી ડર્યા નહીં। તેમણે જેલમાં રહેતા પ્રાર્થના તથા ભક્તિમય જીવન ગાળ્યું। જ્યારે તે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાનું જીવન એકાંતમાં રહીને પ્રાર્થનામય રીતે પસાર કર્યું। જ્યારે તે સંસારિક દુનિયામાં આવ્યા ત્યારે લોકોએ તેમને ઓળખી કાઢ્યા અને તેમનો ભક્તિભાવપૂર્વક આદર સત્કાર કર્યો। ત્યારે તેમણે ખાસ કરીને ગરીબોની સેવા કરી અને તેમના મૃત્યુ પહેલા તેમણે પોતાની બધી સંપત્તિ ગરીબોને આપી દીધી। એક લાંબુ આયુષ્ય ભોગવીને તેઓ મૃત્યુ પામ્યા। તેમનું મૃત્યુ ઈસવીસન 260માં થયું। તે ખાસ કરીને બધા પ્રાણીઓ જીવજંતુઓના સંરક્ષક સંત ગણાય છે। આવો ક્રિસમાવાળા ભાઈઓ બહેનો, આપણે આ સંતની મધ્યસ્થી પ્રાર્થના કરીએ કે આપણું જીવન પણ પ્રભુને સમર્પિત હોય અને ખાસ કરીને એ લોકો માટે પ્રાર્થના કરીએ કે જે લોકો કષ્ટો દુઃખો સહન કરી રહ્યા છે। જય સુ આમીન।